नमस्कार विद्यार्थी मित्रों, एबीसी क्लासेस नी प्राइमरी चैनल में आपणुं स्वागत छे। आजे आपणे गुजरातीनी એકમ કસોટી જે અહીંયા પ્રશ્ન બેંક આવી ગઈ છે, આજે તમારે ગુજરાતીની એકમ કસોટી હતી, તો ચાલો આપણે જોઈએ છે પ્રશ્ન બેંકનું સોલ્યુશન। ધોરણ 3 પ્રશ્ન પહેલો, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। જામનગર અને મહારાજ આ શબ્દ વડે બીજા 5 શબ્દો બનાવો। જેમ કે એક શબ્દ તમને આપ્યો છે રામ, તો અહીંયા 2 શબ્દ આપ્યા છે, એમાંથી આપણે બીજા 5 શબ્દ બનાવવાના છે। એક શબ્દ બનાવેલો છે રામ, ચલો બીજો શબ્દ આપણે બનાવીશું, તો એમાં આવશે રાજ, આવો શબ્દ બને। પછી એક શબ્દ બનાવીશું, અહીંયા જુઓ નગર, ચલો એના સિવાય કયો શબ્દ બનશે, તો અહીંયા જુઓ જાજમ, આવો પણ બનાવી શકાય। તમને જે શબ્દ મળે એ શબ્દ તમે બનાવી શકો। ચલો પછી અહીંયાથી જુઓ હાજર, તો આવો પણ લખી શકાય હાજર। અને હવે એક શબ્દ બાકી રહ્યો છે, તો કયો શબ્દ બનાવીશું, ન મ ન મ, તો આવો 2 અક્ષર વાળો શબ્દ પણ બનાવી શકાય। ચલો બીજો પ્રશ્ન છે, વરસાદ અને બારે માસ આ બંને શબ્દ વડે બીજા નવા 5 શબ્દ બનાવો। અહીંયાથી એક શબ્દ લખે છે માર, તો તમે બીજો લખી શકો બાર, સાદ, માસ, બાર, સાદ, માસ। અને આના સિવાય તમને જે 2 શબ્દ યાદ આવે એ આ 2 શબ્દમાંથી જ શબ્દો પકડી, એક એક અક્ષર પકડી અને શબ્દ બનાવવાના છે। તો એવી રીતે ત્રીજું, ચોથું અને પાંચમું આ 3 માંથી તમારે જાતે 5 શબ્દો બનાવવાના। જો આખા પ્રશ્નનું સોલ્યુશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે PDF ડાઉનલોડ કરી શકો છો। ચલો પ્રશ્ન બીજો, લીટી દોરેલ શબ્દને બદલે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। ઝાડ પર એક કાગડો બેઠો છે, કૌંસમાં છે 4, તો ઝાડ પર 4 કાગડા બેઠા છે। પહેલું વાક્ય, વાંદરાને કેળું ભાવે છે, તો કેળુંની જગ્યાએ શું લખવાનું છે, કેળા, વાંદરાને કેળા ભાવે છે। ઝાડ પર વાંદરો બેઠો છે, તો અહીંયા વાંદરા, ઝાડ પર વાંદરા બેઠા છે, બેઠો છે એના બદલે શું થઈ જશે, બેઠા છે। આ ટોપલીમાં 1 ઈંડું છે, તો આ ટોપલીમાં 3 ઈંડા છે, ઈંડુના બદલે થઈ જશે ઈંડા। છોકરીના હાથમાં ભમરડા છે, તો છોકરીના હાથમાં ભમરડો છે, આમાં બીજો કશો ફેરફાર થશે નહીં, ભમરડા એની જગ્યાએ શું લખી દેવાનું, ભમરડો। અહીં 2 માટલા છે, તો અહીં 1, પછી અહીંયા માટલા છે એના બદલે શું થઈ જશે, અહીં 1 માટલું છે। તો આવી જ રીતે બીજા બધા જ વાક્યો છે એને કૌંસમાં આપેલા શબ્દો, લીટી દોરેલ શબ્દોના સ્થાને લખી અને પછી જે ફેરફાર કરવામાં જરૂર લાગે એ ફેરફાર કરી અને લખી દેવાનું। ચલો પ્રશ્ન નંબર 3, નીચે આપેલ કાવ્ય પંક્તિ વાંચો, તમે પણ કોઈ એક નવી પંક્તિ બનાવો। જેમ કે અહીંયા આપ્યું છે, પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું, તો આપણે બનાવવાનું છે, પેલા હરણાને જોઈ મને થાય, એના જેવા જો પગ મળી જાય
तो दौड़िया करू बस दौड़िया करू। चलो तमे तमारी रीते लखी सको छो। पेली वादड़ी ने जोई मने थाय एना जेवू जो आभ मळी जाय तो फर्या करू बस फर्या करू। पेला सूरज ने जोई मने थाय एना जेवो जो ताप मळी जाय तो तप्या करू बस तप्या करू। तो आवी रीते बीजी काव्य पंक्तिओ छे, जेम के पेली होड़ी ने जोई मने थाय एना जेवू जो रूप मळी जाय तो तर्या करू बस तड़िया करू। पेली कोयल ने जोई मने थाय एना जीवो जो साद मड़ी जाय तो गाया करू बस गाया करू। हवे प्रश्न चार, नीचेनामांथी कोई पण पांच प्रश्नोना जवाब तमारा शब्दों में लखो। प्रश्न पहलो, पंखी बनी जवाथी बचूने क्या पहुँचे तो बाबा पुडिंगली जेवा लागे छे। तो अहीं आ प्रश्नना जवाब छे ए तमारी बुकमांथी लखवाना छे। तमने स्कूलमां पाठ चलाव्यो हशे तो तमने आवडता ज हशे, एटले प्रश्ननो जवाब तमारे जाते लखी देवाना रहेशे। आगळनो प्रश्न पांचमो, कोई पण एक विषे तमारा शब्दोमां वर्णन करो। प्रश्न पहेलो, तमारा प्रिय मित्र विषे पांच वाक्यो लखो। तो अहीं तमारे तमारी रीते जवाब लखवाना छे। तमारा प्रिय मित्रनुं नाम, तमे साथे शुं शुं करो छो, तमारी साथे अमे साथे बेसीने लेसन करीए छीए, अमारे साथे શાળાએ જઈએ છીએ, તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે, વગેરે વગેરે જેવા પાંચ વાક્યો તમારે જાતે લખવાના છે। તો એવી જ રીતે બીજા બધા જ પ્રશ્નોના જવાબ છે તમારે તમારા શબ્દોમાં લખવાના છે। અહીંયા ધોરણ 7 અને 8ના ઓનલાઈન ક્લાસ આપણે ચાલે છે। જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી સાથે અભ્યાસક્રમ ભણવો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। નીચે નોટિફિકેશનનું બટન આપેલું છે, નોટિફિકેશન ઓન રાખજો, એટલે અમારા બીજા જે બી વિડીયો આવતા હોય તમને મળતા રહેશે। થેન્ક યુ।